નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત શહેર ઉપરાંત અન્ય તાલુકાઓમાં 110 વેક્સિનેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન કેન્દ્ર પર રજીસ્ટ્રેશન વગર જ ઓન ધ સ્પોટ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં અને આજે જોગાનુજોગ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આદરણીય પ્રધાનમંત્રીએ પણ નરેન્દ્રભાઈએ પણ આજે સવારે જ એ માટે સંદેશમાં આપ્યો છે. પરંતુ આજે ગુજરાતમાં વેક્સિનેશનની મહાઅભિયાનની શરૂઆત થઈ છે અને તમે પહેલાં એવું હતું કે રજીસ્ટ્રેશન પણ કરાવો તો તમારું સેન્ટર વાંસદા આવે, ચીખલી આવે. હવે તો તમે જ્યાં જાવતા વોકિંગમાં જ તમારે રજીસ્ટ્રેશન કરાવીને સીધી વેક્સિન લઈ શકો છો. આજે હું રોજ પૂછતો આવ્યો છું કે જે ઓરિજિનલ આપણી 18,000 નવસારી જિલ્લામાં જે વેક્સિન હતી એ લગભગ 2-3 દિવસથી હવે રોજ 18,000 આવે છે. આપણે બીજા બધી જગ્યાએ તો સેન્ટરમાં એવું કે ધારો કે 18,000 આપણી પૂરી થઈ જાય છે. એટલે વેક્સિનેશનમાં બધા જ લોકો જોડાય અને આ COVID-19ની મહામારીમાં WHOથી લઈને સાયન્સે અને સાયન્ટિસ્ટોએ પણ કહ્યું છે કે વેક્સિન લેવી જોઈએ. ત્યારે આજે આ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જ્યારે આ વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ છે, એક લોકપ્રતિનિધિ તરીકે હું મારી હૃદયની શુભેચ્છા આપું છું અને બધા જ વેક્સિન લે એવી આપ તમામને હું અરજપણ કરું છું. આભાર. આજરોજ નવસારી જિલ્લા ખાતે 21 જૂનમાં જેમ કાર્યક્રમ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે એ રીતે આપણે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ટોટલ આશરે 100 જેટલા સેશનોને કરવામાં આવી છે. અગાઉ આપણે સેશનોની સંખ્યા ઓછી કરતા 25 જેટલા સેશનો આપણે આખા જિલ્લામાં કરતા હતા, એની જગ્યાએ હવે આશરે 3-4 ગણા જેટલા સેશનોની સંખ્યા આપણે વધારવામાં આવી છે. અને એ સેશનોની જગ્યા પર આપણે દરેક સેશન પર આશરે 150-200 જણને વેક્સિનેટ કરી શકાય એ રીતની તૈયારી કરવામાં આવી છે. અને રોજે જે આપણે પહેલાં 5-6 હજાર લોકોનું રસીકરણ દૈનિક કરતા હતા એની જગ્યાએ હવે આશરે આજે આપણે 13-15 હજાર લોકોને વેક્સિનેટ કરી શકીએ એ રીતે તૈયારી જિલ્લામાં કરવામાં આવી છે. અને ગઈકાલે જ આપણને રાજ્ય સરકાર તરફથી 18,000 વેક્સિનનો ડોઝ ફાળવવામાં આવ્યો છે અને હવે પછી આવનાર દિવસોમાં પણ વેક્સિનનો જથ્થો સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં આવનાર છે. એટલે હવે આ જ રીતે રોજે રોજ આશરે 80-100 જેટલા સેશનો આપણે પ્લાન કરવામાં આવશે. એટલે જે કંઈ પણ લોકો હવે 18-44 વર્ષના બાકી રહી ગયા છે એ તમામ લોકોએ પોતાના નજીકના કેન્દ્ર ખાતે કે જ્યાં વેક્સિન અવેલેબલ છે ત્યાં ઓન સ્પોટ જઈને પણ વેક્સિન કરાવી શકે કે જેથી સ્લોટ બુકિંગનો જે પ્રશ્ન હતો હવે પ્રશ્ન મહદઅંશે દૂર થાય છે અને લોકોને પોતાની જગ્યા નજીકના સ્થળ પર અનુકૂળતા વેક્સિન મળી રહે અને તમામ લોકો આ વેક્સિનેશન અભિયાનનો લાભ લે કે જેથી આપણને થર્ડ વેવમાં ખાસો એવો રાહત મળી શકે. તમામને અપીલ છે કે આપણા નજીકના કેન્દ્ર ખાતે જઈ અને રસી અચૂક મુકાવી લેવી.